महात्मा गांधीजींनी 151वी जन्मजयंती अवसरे देशभर मां गांधी जीवन संदेश पाठवनार सरकार अने संस्थाओ द्वारा लोकजागृतिना कार्यक्रमो करवामां आवी रह्या छे। त्यारे अमदावाद साबरमती आश्रमथी सत्याग्रह साइकल यात्रा गांधी जीवनना संदेश साथे तंदुरस्ती अने पर्यावरण बचावाना उमदा उद्देश साथे ऐतिहासिक दांडी सुधी साइकल यात्रा योजवामां आवी हती। महात्मा गांधीनी 151वी जन्मजयंती निमित्ते अमदावाद साबरमती आश्रमथी 29 सप्टेम्बरना रोज साइकल यात्रा निकळी ऐतिहासिक दांडी सुधी साइकल यात्रा योजाई छे। नवसारीना ऐतिहासिक दांडी नमक सत्याग्रहमां थयेला परिवर्तनने लोको सुधी पहोंचाडवा अने महात्मा गांधीना जीवन संदेश प्रत्यक्ष लोको सुधी पहोंचाडी समाजमां तंदुरस्ती अर्थे जागृति लावा तथा पर्यावरण बचावा साथे निकळेला 32 साइकल सवारो दांडी पथना मार्गो 300 किलोमीटरथी वधुना साइकल प्रवास करीने गांधी जयंती निमित्ते बपोरे दांडी नमक सत्याग्रह खाते आवी पहोंच्या हता। आ साइकल सवारोए गांधीजीनी प्रतिमाने सूत्रनी आरती अर्पण करी गांधी वंदना करी हती। आ साइकल यात्रामां अमदावाद रोटरी क्लबनी सूर्वोदय अने सिम्बालियम साइकलिस्ट ग्रुपना युवानो जोडाया हता। આઝાદીના ઐતિહાસિક દાંડીમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને લોકો ભેગા બહુ વધારે લોકો ભેગા ના થાય એટલા માટે એવા કાર્યક્રમો નથી રાખ્યા, પણ એમ છતાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને જન્મજયંતિની ઉજવણી થઈ શકે એવા શુભ આશય સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી 32 સાયકલ યાત્રીઓ મહાત્મા ગાંધીજીના દાંડીકૂચના રસ્તા ઉપરથી આજે 2 ઓક્ટોબરે અહીંયા પહોંચ્યા છે। એમનું સ્વાગત અને એમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે એવો કાર્યક્રમ છે। 35 બાઇકવાળા લોકો પણ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચના રસ્તા ઉપર આજે દાંડી પહોંચ્યા છે, એમનું પણ સન્માન અને પ્રેરણા કરવામાં આવશે। આજે એક ગાંધી જીવની કરીને નાનું એવું પ્રદર્શન છે કે જેમાં મહાત્મા ગાંધીજી વિશેની જીવન વિશેની ટૂંકી માહિતી સચિત્ર છે એ જોઈ શકાશે અને સાંજે 7 વાગે મહાત્મા ગાંધીના જન્મ જયંતિ નિમિત્તે 151 દીવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દાંડી ગાંધીજી અમદાવાદ આશ્રમથી નીકળ્યા હતા અને અંગ્રેજોનો જે સિતમ હતો કે આટલો મોટો કર નાખ્યો હતો, બસ એને લડત આપવા માટે ગાંધીજી દાંડી આવ્યા અને સાબિત કરી બતાવ્યું કે જો એમના મનની પ્રબળ ઈચ્છા હશે તો ગમે એવડી મોટી સરકારને પણ ઉથલાવી દેશે। બસ એવી જ પ્રબળ ઈચ્છા સાથે અમે લોકો 3 રાત્રિ અને 4 દિવસનું આયોજન કર્યું છે। 420 કિલોમીટર અને 32 સાયકલિસ્ટ સાથે 29 સપ્ટેમ્બરના દિવસે ત્યાંથી નીકળ્યા હતા ગાંધી આશ્રમ અને આજે 2 ઓક્ટોબર 151મી જન્મજયંતિએ દાંડી આવ્યા છીએ। અમારો મેઇન આશય છે સ્વાસ્થ્યાગ્રહ। જો આજે ભારતમાં જે રીતે ચરબીનો થર વધી રહ્યા છે એને જો ઘટાડવા હશે તો સ્વાસ્થ્યનો આગ્રહ રાખવો જ પડશે અને સાયકલ ચલાવવાનું એક એવું માધ્યમ છે કે જે ખરેખર તમારું તો પોતાનું સ્વાસ્થ્ય સુધારે છે પરંતુ દેશનું અર્થતંત્ર પણ સુધારે છે અને દેશની જે પ્રકૃતિ છે એમાં પ્રદૂષણ ઘટાડીને એને પણ સુધારે છે। તમે આ 32 સાયકલિસ્ટ એવું ઈચ્છીએ છીએ કે તમે પણ સ્વસ્થ રહેવા માટે રોજ ઓછામાં ઓછું 1 થી 2 કલાક સાયકલ ચલાવજો અને ગાંધીના વિચારધારા જો સમજવી હોય તો આવી જ રીતે અમદાવાદથી લઈ અને 420 કિલોમીટર દાંડી સુધી પ્રવાસ કરજો। વચ્ચે જેટલા આશ્રમો છે એની મુલાકાત લેજો, એના ગામડાના વ્યક્તિઓ સાથે મુલાકાત લેશો તો ખ્યાલ આવશે ગાંધી વિચારધારા દરિયાથી પણ મોટી છે। જય હિન્દ! જય હિન્દ!